नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल ऑफ साइंस वडगाम तरफथी आपनु हार्दिक स्वागत छे। मित्रों, धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण नंबर 3 अजे परमाणु अने अणु विषय आपणे अभ्यास करता हता। मित्रों, छेल्ले आपणे संयोजनना अणु विषय नी वात करी थी। मित्रों, आजे पुस्तक नी अंदर जे प्रवृत्ति नंबर 3.2 આપેલી છે કે સંયોજનની અંદર અણુમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શોધવો, તે પ્રવૃત્તિ વિશે જોવી છે। તો પ્રવૃત્તિ નંબર 3.2 આપેલી છે। કે સંયોજનના અણુમાં રહેલા જે સંયોજન હોય એના અણુમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર મેળવો। શોધવો શબ્દ પણ આપણે લખી શકીએ। તો અણુની અંદર આપણે જોઈએ પરમાણુના સાપેક્ષ દળ અને પરમાણુની દળ વિશે આપણે અભ્યાસ કરીશું। જે અણુ હતા એ અણુની અંદર રહેલા જે પરમાણુની સાપેક્ષ દળ અને પરમાણુની દળનો ગુણોત્તર કેવી રીતે દર્શાવો એના વિશે પણ થોડીક આગળ માહિતી આપણે મેળવી હતી। તો અણુની અંદર જે રહેલા પરમાણુના સાપેક્ષ દળ હોય એ અને જો પરમાણુ દળનો ગુણોત્તર આપણે દર્શાવવો હોય તો એના માટે કેટલાક સંયોજનના અણુ આપણે મેળવવા પડે। મિત્રો, તો એના માટે આપણે ઉદાહરણ લઈએ કેટલાક સંયોજનના અણુ। તો કેટલાક સંયોજનના અણુની વાત કરીએ આપણે તો એની અંદર સંયોજન લઈએ આપણે સંયોજન સાથે જોડાતા તત્વોની વાત કરીએ તો સંયોજાતા તત્વો સંયોજાતા તત્વોની વાત કરીએ અને જે દળથી ગુણોત્તર હતો જે પહેલા આગળ વાત કરી હતી આપણે દળથી ગુણોત્તર એની વાત કરીએ આપણે। હવે સંયોજનની અંદર દાખલા તરીકે પાણી લઈએ આપણે પાણી તો પાણીનું સૂત્ર આપણે જાણીએ છીએ કે H2O છે। ત્યારે જો પાણીનું જે સૂત્ર કહેવાય એ H2O છે, એટલે હાઇડ્રોજન એની અંદર આવેલા છે અને ઓક્સિજન આવેલા છે, એટલે આપણે સંયોજતા તત્વો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે કહી શકીએ। ત્યારે જો અને ઓક્સિજન ધરતી ગુણોત્તરની પણ આપણે આગળ વાત કરીએ અત્યારે H2O 1:8 પ્રમાણમાં સંયોજાતા 1:8 પ્રમાણમાં। એમોનિયાની વાત કરીએ આપણે એમોનિયાનું સૂત્ર આપણે જાણીએ છીએ NH3 અત્યારે NH3 એને આપણે એમોનિયા વાયુ કહીએ, જો NH4 હોય તો એને એમોનિયમ વાયુ કહીએ છીએ એમોનિયમ, અને NH3 એને આપણે એમોનિયા વાયુ કહીએ છીએ। એટલે NH3 એટલે એની અંદર N એટલે નાઇટ્રોજન, H એટલે હાઇડ્રોજન, એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આવેલા છે। ત્યારે જો નાઇટ્રોજન અને હાઇડ્રોજન હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજન નું પણ દળથી ગુણોત્તર આપણે જોઈ દઉં કે જે 14:3 હતું એ પણ આગળ આપણે વાત કરી હતી। મિત્રો, શું હતું 14:3 જોવા મળતું હતું। આવી રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુની વાત કરીએ, કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર છે CO2, તો એની અંદર CO2 ની અંદર C એટલે કાર્બન અને O એટલે ઓક્સિજન કહી શકાય, તો એની અંદર સંયોજાતા આપણે કાર્બન
અને ઓક્સિજન કહી શકીએ ઓક્સિજન કાર્બન અને ઓક્સિજન સંયોજન આપણે કહી શકીએ એનું પણ આપણે પ્રમાણ જોઈએ તો ધરતી ગુણોત્તરની અંદર તો 3:8 આપણે જોવા મળતું હતું મિત્રો તો આવા જુદા જુદા કેટલાક સંયોજનના અણુ આપણે જોઈ શકીએ મિત્રો આમ પાણીના અણુની વાત કરીએ તો પાણીના અણુની અંદર પરમાણુની સંખ્યાનું પ્રમાણ આપણે દ્વાદ્વા બનેલી રીત જોઈએ એક આપણે પાણીની અંદર એવી રીતે આપણે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ પણ નોંધી શકીએ પણ આજે આપણે ફક્ત પાણીની વાત કરીએ એવી રીતે તમે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડનું પણ નોંધી શકો તો જે પાણીની રીત આપણા પુસ્તકમાં આપેલી છે તો એની વાત આપણે કરીએ તો પાણી સાથે સંયોજનની વાત કરીએ આપણે તો પાણીની વાત કરીએ આપણે પાણીના અણુની અંદર જે પરમાણુની સંખ્યાનું પ્રમાણ કેવી રીતે નોંધી શકાય છે તો એની વાત કરીએ તો પહેલું ખાનું આપણે તત્વનું પાડીએ ધ્યાન રાખજો બીજું ખાનું આપણે ધરતી ગુણોત્તર પાડીએ ધરતી ગુણોત્તર ત્રીજું ખાનું આપણે પાડવું હોય તો પરમાણુ દળ પાડી શકીએ પરમાણુ દળ પાડી શકીએ ચોથું પાડવું હોય તો દળ ગુણોત્તર અથવા તો પરમાણુ દળ પાડી શકીએ દળ ગુણોત્તર અથવા તો આપણે પરમાણુ દળ પાડી શકીએ અને છેલ્લા નંબરનું જે આપણે કોનું પાડવું હોય તો એનો ગુણોત્તર પાડી શકીએ પણ એનું આગળ નામ આપી શકીએ એનું સરળતમ ગુણોત્તર એવું નામ આપી શકીએ સરળતમ ગુણોત્તર તો આવા જુદા જુદા પ્રકારના આપણે કોના પાડી શકીએ હવે તત્વની વાત કરીએ દાખલા તરીકે પાણીની વાત કરીએ પાણીનું સૂત્ર આપણે H2O જાણીએ છીએ તો પાણીની અંદર H ધરતી ગુણોત્તર આપણે જોયો તો એક હતો હાઇડ્રોજન હાઇડ્રોજન એક તત્વ સાથે સંયોજાતો હતો એનું પરમાણીય દળ જોઈએ તો એ પણ આપણને એક જ જોવા મળતું હતું એનું પરમાણીય દળ અને દળ ગુણોત્તર જોઈએ તો આપણે 1/1 લખી શકીએ આપણે 1/1 લખી શકીએ એક એક ઉડી જતો આપણને જોવા મળતો હતો એટલે આપણે એક લખતા હતા અને સરળ ગુણોત્તર આપણે લખવું હોય તો 2 લખી શકીએ આપણે એનો સરળ ગુણોત્તર લખવું હોય તો 2 લખી શકીએ એવી રીતે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ધરતી ગુણોત્તર આપણે જાણીએ છીએ 8 જોવા મળતો હતો અને પરમાણુ દળ એનું ડબલ જોવા મળતું હતું 16 આપણને જોવા મળતું હતું 16 ધરતી ગુણોત્તર જોઈએ તો 8/16 આપણે 16 લખી શકીએ ત્યારે 8/16 8 × 2 = 16 એટલે 1/2 આપણે કહી શકીએ ત્યારે જો 1/2 પણ સરળ ગુણોત્તર મળતો નહીં પણ એક જોવા મળતો હતો એનો સરળ ગુણોત્તર આપણે આગળ જોઈએ કેટલો જોવા મળતો હતો એનો એક જોવા મળતો હતો તો આ રીતે આપણે પાણીની વાત કરી એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આ રીતે આપણે એમોનિયાનું પણ જોવા તો NH3નું પણ જોઈ શકીએ કાર્બન ડાયોક્સાઇડનું પણ શોધી શકીએ પણ આપણા પુસ્તકની અંદર ફક્ત H અને O પાણીનો જ આપેલું છે એટલે પાણીના અણુનું જ આપેલું છે પણ આ રીતે આપણે એમોનિયાનું પણ શોધી શકીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પણ શોધી શકીએ પણ આપણા પુસ્તકમાં ફક્ત અભ્યાસક્રમમાં પાણીનું જ આપેલું છે તો ખ્યાલ આવી ગયો મિત્રો હવે આપણે આયનની વાત કરવી છે આયન એટલે શું અને તેનું વર્ગીકરણ કરો આયન એટલે શું અને તેનું વર્ગીકરણ કરો તો આયનની વાત કરીએ આપણે તો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો જોઈએ એ વિષભારિત ઘટકોના બનેલા હોય અને આ જે વિષભારિત ઘટકો હોય એને આયનો કહીએ ધાતુ હોય કે અધાતુ હોય એ સંયોજનો વિષભારિત ઘટકો એમાં ધન પણ આવી જાય અને ઋણ પણ આવી જાય એવા વિષભારિત ઘટકોને આપણે આયનો કહી શકીએ એટલે ધાતુ અને અધાતુયુક્ત
અધાતુ યુક્ત સંયોજનો ધાતુ હોય કે અધાતુ હોય ત્યારે જો એ સંયોજનો આપણે જોઈએ તો એ સંયોજનો વિષભારી ઘટકોના બનેલા હોય વિષભારી એટલે ધન પણ આવી જાય કે ઋણ પણ આવી જાય વિષભારી ઘટકોના બનેલા હોય છે તેને આયનો કહે છે હવે જે આયનો ના બે પ્રકારે વીજ ભારને આધારે આપણે એનો પ્રકાર પાડી શકીએ અને પરમાણુની સંખ્યાને આધારે આયનોનો પ્રકાર પાડી શકીએ એટલે આયનોના બે પ્રકારો છે એક પ્રકાર આપણે કહી શકીએ વીજ ભારના આધારે અને બીજો કહી શકીએ કે પરમાણુ સંખ્યાની આધારે આપણે કહી શકીએ પરમાણુની સંખ્યાના આધારે હવે જે વીજ ભારના આધારે જોઈએ તો વીજ ભારની અંદર બે પ્રકારના જોવા મળે એક ધન વીજ ભાર જોવા મળે અને એક ઋણ વીજ ભાર આપણને જોવા મળી શકે તો એ કહી શકીએ આપણે એનું નામ ધન વીજ ભાર આપી શકીએ ધન વીજ ભાર અને આનું નામ આપવું હોય તો આપણે ઋણ વીજ ભાર આપી શકીએ ઋણ વીજ ભાર ધન વીજ ભારમાં જુદા જુદા ઉદાહરણો આપણે આપી શકીએ ધન વીજ ભાર એટલે કેટાયન કહેવું હોય તો બીજા શબ્દોમાં આપણે કેટાયન કહી શકીએ કેટાયન અને ઋણ વીજ ભાર ને બીજા શબ્દોમાં કહેવું હોય તો એનાયન કહી શકીએ આપણે એનાયન ધન વીજ ભાર ને કેટાયન કહી શકીએ ઋણ વીજ ભાર ને કેટાયન આપણે કહી શકીએ ઉદાહરણ તરીકે આપણે આપી શકીએ જુદા જુદા આપવા હોય તો ઘણા બધા ઉદાહરણ આપી શકીએ આપણે એન એ પ્લસ આપી શકીએ એન એ પ્લસ સોડિયમ કહી શકાય કે પ્લસ આપી શકીએ આપણે કે પ્લસ એટલે પોટેશિયમ કહી શકાય આપણે સીએફ ટુ એની સંયોજકતા બે છે એટલે સીએ ઉપર ટુ પ્લસ આપી શકીએ આપણે કેલ્શિયમ કહી શકીએ આપણે મેગ્નેશિયમ પણ આપણે આપી શકીએ મેગ્નેશિયમ એમજી ટુ પ્લસ આપી શકીએ આપણે કારણ મેગ્નેશિયમની પણ સંયોજકતા બે છે એટલે એનએ પ્લસ કે પ્લસ સીએ પ્લસ અને એમજી પ્લસ એવા કેટાયન આપણે ઉદાહરણ આપી શકીએ ઋણ વીજ ભારના એનાયન ઉદાહરણ આપવા હોય તો આપણે આપી શકીએ સીએલ માઇનસ આપી શકીએ સીએલ માઇનસ એટલે ક્લોરીન કહીએ આપણે બીએલ માઇનસ આપી શકીએ જેને આપણે બ્રોમિન કહી શકીએ ઓના ઉપર ટુ ઉપર માઇનસ આપી શકીએ એટલે ઓક્સિજન કહી શકીએ એની સંયોજકતા બે છે અને એનના ઉપર ત્રણ આપી શકીએ કે નાઇટ્રોજન ની સંયોજકતા ત્રણ છે એટલે કે ત્રણ બંધ બનાવે છે ઓક્સિજન બે બંધ બનાવે છે એટલે આ એના ઉદાહરણો આપણે આપી શકીએ ત્યારે ઋણ વીજ ભારના સીએલ માઇનસ બીએલ માઇનસ ઓના ટુ માઇનસ અને એન એ ત્રણ માઇનસ એટલે ત્રણ બંધ બનાવે છે આવી રીતે આપણે જુદા જુદા એના નામ આપી શકીએ ત્યારે હવે જે પરમાણુની સંખ્યાને આધારે જોઈએ તો એના પણ જુદા જુદા પ્રકારો પડતા જોવા મળે તો આપણે જોઈએ પરમાણુની સંખ્યાને આધારે પ્રકારો જે પડે છે પરમાણુની સંખ્યાને આધારે તો એના બે પ્રકારો તમને જોવા મળે એક આપણે કહેવું હોય તો એક પરમાણીય આયનો આપણે કહી શકીએ એક પરમાણીય આયનો એક કહેવું હોય તો આપણે કહી શકીએ એક પરમાણીય આયનો અને બીજો પ્રકાર કેવો હોય તો એને બહુ પરમાણીય આયનો કહી શકીએ બહુ પરમાણીય આયનો બહુ પરમાણીય આયનો ધ્યાન રાખજો હવે એક પરમાણીય આયનો જે કહીએ એના આપણે ઉદાહરણ જુદા હોય તો એક પરમાણીય આયનના ઉદાહરણ જુદા જુદા આપી શકે એક પરમાણીય આયન એની અંદર એક જ પરમાણુનું બનેલું હોય તેને એક પરમાણીય આયનો કહેવામાં આવે જેની અંદર એક જ પરમાણુ આવેલું હોય
એટલે એક પરમાણુ આયન કહીએ અને બહુ પરમાણુ આયન ની અંદર એક કરતાં વધુ પરમાણુ નું બનેલું હોય તેને બહુ પરમાણુ આયન આપણે કહી શકીએ એક પરમાણુ આયન એને કહીએ કે જેની અંદર એક જ પરમાણુ આવેલું હોય તેને એક પરમાણુ આયન કહીએ અને જેની અંદર એક કરતાં વધારે પરમાણુ નું બનેલું હોય તેને આપણે બહુ પરમાણુ આયન કહી શકીએ એક પરમાણુ આયન ના ઉદાહરણ આપણે ઘણા આપવા હોય તો આપી શકીએ એને પ્લસ આપી શકીએ સોડિયમ પ્લસ ક્લોરીન માઇનસ આપી શકીએ ઉદાહરણ તરીકે આપવા હોય તો આપી શકીએ આપણે એને પ્લસ સીએલ માઇનસ એને પ્લસ એટલે સોડિયમ પ્લસ અને ક્લોરીન માઇનસ આપી શકીએ બહુ પરમાણુય આયન કે એક કરતાં વધારે પરમાણુ નું બનેલું હોય આપણે આપવું હોય તો દાખલા તરીકે હું NH4 આપી શકું NH4 પ્લસ એમોનિયમ પછી દાખલા તરીકે મારે CO3 આપવું હોય તો CO3 કાર્બોનેટ બે ઉપર માઇનસ આપી શકું તો આવા જુદા જુદા પ્રકારના NH4 પ્લસ CO3 2 ઉપર માઇનસ આવા જુદા જુદા પ્રકારના ઉદાહરણ પણ હું આપી શકું તો પરીક્ષાની અંદર પૂછાય આયન એટલે શું તેનું વર્ગીકરણ કરો તો આપણે કહી શકીએ ધાતુ અને અધાતુ યુક્ત જે સંયોજન હોય એ સંયોજનની અંદર વિજભારિત જે ઘટકો બનેલા હોય એને આપણે આયનો કહીએ આયનોના બે વિજભારના આધારે પ્રકાર અને પરમાણુની સંખ્યાના આધારે પ્રકાર વિજભારના આધારે ધન વિજભાર અને ઋણ વિજભાર ધન વિજભારને કેટાયન કહી શકાય ઋણ વિજભારને એનાયન કહી શકાય ઉદાહરણ તરીકે સોડિયમ પ્લસ પોટેશિયમ પ્લસ કેલ્શિયમ 2 પ્લસ અને Mg 2 પ્લસ આપણે કહી શકીએ ઋણ વિજભારની અંદર ક્લોરીન માઇનસ બ્રોમિન માઇનસ ઓક્સિજન ઉપર 2 માઇનસ અને નાઇટ્રોજન ઉપર 3 માઇનસ કહી શકીએ ત્રણ બંધ બનાવે આ બે બંધ બનાવે પરમાણુની સંખ્યાને આધારે એના બે પ્રકારો એક પરમાણીય આયન અને બહુ પરમાણીય આયન એક પરમાણીય આયન એને કહેવાય કે ફક્ત જેમાં એક જ પરમાણુ આવેલા હોય અને બહુ પરમાણીય આયન એને કહેવાય કે જેમાં એક કરતાં વધારે પરમાણુ આવેલા હોય એક પરમાણીય આયનના ઉદાહરણો લખવા તો સોડિયમ પ્લસ અને ક્લોરીન માઇનસ આપણે લખી શકીએ બહુ પરમાણીય આયનની અંદર NH4 પ્લસ એટલે આપણે એમોનિયમ કહી શકીએ પેલું NH3 એમોનિયા હતું અને આપણે એમોનિયમ કહી શકીએ એટલે NH4 પ્લસ અને CO3 ને 2 પર માઇનસ કહી શકીએ આપણે કાર્બોનેટ સમૂહ તો આવા જુદા જુદા પ્રકારના એનું વર્ગીકૃત આપણે કરવું હોય તો આપણે કરી શકીએ મિત્રો હવે આપણે આના આધારે આયનિક સંયોજનો એટલે શું અને એના ઉદાહરણની વાત કરવી છે આયનિક સંયોજનો એટલે શું અને તેના ઉદાહરણ તો પ્રશ્ન આપણે જોઈએ આયનીય સંયોજનો એટલે શું ઉદાહરણ આપો આયનીય સંયોજનો ઉદાહરણ આપો આયનીય સંયોજનો એટલે શું એના ઉદાહરણ આપો તો આપણે આયનીય સંયોજનની વ્યાખ્યા અગાઉના ધોરણમાં પણ ભણેલા છે કે પરસ્પર ધન વિજભાર હોય અને ઋણ વિજભાર હોય આયનોનું જે આકર્ષણ બળ થાય અને આકર્ષણ બળના કારણે જે જોડાવાનો ગુણધર્મ એવા સંયોજનને આપણે આયનીય સંયોજનો કહીએ છીએ પરસ્પર ધન વિજભાર અને ઋણ વિજભારના આયનો આકર્ષણ બળ દ્વારા જોડાઈને બનતા જે સંયોજનો હોય એ સંયોજનોને આપણે આયનીય સંયોજનો આપણે કહી શકીએ મિત્રો તો પરસ્પર ધન વિજભાર અને ઋણ વિજભાર ધન વિજભાર અને જે ઋણ વિજભાર કહેવાય આયનોના આકર્ષણના જે આયનો કહેવાય એ આયનોના આકર્ષણ બળ દ્વારા જોડાઈને બનતા સંયોજનને
આયને સંયોજનો કહે છે કેટલા આયનિક સંયોજનો આપણે જોઈએ આયને સંયોજનો કેટલા આયનિક સંયોજનની વાત કરીએ આપણે અને એના સાથે જોડાતા તત્વો જોઈએ અને દળથી ગુણોત્તર એનો જોઈએ દાખલા તરીકે આયને સંયોજનની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડની વાત કરીએ કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે CaO કહીએ સૂત્ર કેવું હોય કેલ્શિયમ ઓક્સાઇડનો તો જેને આપણે CaO કહીએ CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ઓ CaO કહી શકીએ તો એની અંદર જોડાતા તત્વો જોઈએ તો કેલ્શિયમ CaO થાય એટલે Ca એટલે કેલ્શિયમ અને O એટલે ઓક્સિજન તો કેલ્શિયમ જોડાય અને ઓક્સિજન જોઈન્ટ થાય ઓક્સિજન જોઈન્ટ થતો આપણને જોવા મળે જેનું ધરતી ગુણોત્તર જોઈએ તો કેલ્શિયમ 5 અને ઓક્સિજન 2 સાથે જોડાય છે ધારજો મેગ્નેશિયમ સલ્ફાઇડ જોઈએ આપણે મેગ્નેશિયમ ધારજો મેગ્નેશિયમ એટલે Mg કહીએ સલ્ફાઇડ એટલે H2 કહીએ Mg H2 આપણે કહી શકીએ કે એની અંદર મેગ્નેશિયમ જોઈન્ટ થાય અને બીજું જે કહીએ એ સલ્ફર જોઈન્ટ થતો આપણને જોવા મળે તો એની અંદર આપણે જોઈએ મેગ્નેશિયમ સલ્ફાઇડ નીચે તો લખીએ તો એમાં મેગ્નેશિયમ અને બીજો જે જોઈન્ટ થાય એને આપણે કહીએ સલ્ફર સલ્ફર જોઈન્ટ થાય એવું આપણે કહી શકીએ એનું ધરતી ગુણોત્તર આપણે 3:4 પ્રમાણમાં કહી શકીએ ધ્યાન રાખજો સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ આપણે સોડિયમ ક્લોરાઇડ જેને આપણે મીઠું કહીએ છીએ NaCl કહીએ આપણે NaCl એનું સૂત્ર કેવું હોય તો NaCl કહીએ એટલે જોડાતા તત્વ Na એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરિન કહી શકીએ એટલે સોડિયમ અને ક્લોરિન સોડિયમ અને ક્લોરિન એનું ધરતી ગુણોત્તર આપણે કેવું હોય તો સોડિયમ નો 23 છે અને ક્લોરિન નો આણ્વીય દળ 35.5 છે એટલે 23:35.5 કહી શકીએ આપણે 23:35.5 એનો આણ્વીય દળ 23 છે પહેલાનો 35.5 છે ધ્યાન રાખજો એટલે આવી રીતે આપણે જુદા જુદા તત્વો જોડાતા આપણને જોવા મળે તો પ્રશ્ન પૂછાય આયનિક સંયોજનો એટલે શું ઉદાહરણ આપો તો આપણે કહી શકીએ પરસ્પર ધન વિષભાર અને જે ઋણ વિષભાર કહેવાય એના આયન વચ્ચેનું જે આકર્ષણ બળ હોય એ જોડાઈને બનતું જે સંયોજન હોય એને આયનિક સંયોજન કહેવામાં આવે છે આયનિક સંયોજન કેલ્શિયમ ઓક્સાઇડ જેને CaO કહીએ જેમાં જોડાતા તત્વો કેલ્શિયમ અને ઓક્સિજન છે એનું ધરતી ગુણોત્તર 5:2 છે મેગ્નેશિયમ સલ્ફાઇડ એમાં મેગ્નેશિયમ અને સલ્ફર આવેલું છે એનું ધરતી ગુણોત્તર 3:4 છે સોડિયમ ક્લોરાઇડ જેને આપણે મીઠું કહીએ જેને NaCl કહેવાય છે એ Na એટલે સોડિયમ અને ક્લોરિન Cl એટલે ક્લોરિન જેનું સોડિયમ નું 23 અને ક્લોરિન જે કહેવાય તે 35.5 લઈએ છીએ એટલે ધરતી ગુણોત્તર એનું 23:35.5 છે મિત્રો તો ખ્યાલ આવી ગયો મિત્રો હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ ગૃહ કાર્ય તો પ્રશ્ન નંબર
एक आपने आपी सके ग्रुप कार्य हुआ का संयोजन ना अणु में रहेला तत्वों ना तत्वों ना जो परमाणु कहवाय परमाणु की संख्या नो गुणोत्तर तत्वों ना परमाणु की संख्या नो संख्यानो गुणोत्तर शोधो अथवा मेळवो कही शकीए आपणे गुणोत्तर शोधवो कही शकीए अथवा मेळवो पण कही शकीए ध्यान राखजो प्रश्न नंबर बे वर्गीकरण करो अपने कही सकिए तेनु वर्गीकरण करो कही सके बीजो प्रश्न तीजो प्रश्न आपने क्या हुआ है प्रश्न नंबर त्रण प्रश्न नंबर त्रण तो आयनीय संयोजनो एटले शू अने उदाहरण आपो कही सकीए आयनीय संयोजनो एटले शू उदाहरण आपो तो आ त्रणेय प्रश्नों तमारे गृहकार्यनी अंदर लखवाना छे मित्रों અને મુખ્ય સેન્ટર ઉપર આવતા શિક્ષકોને બતાવવાના છે મિત્રો અગાઉના ટોપિકની મિત્રો અગાઉના લેક્ચરની અંદર વાત કરીશું તો આવજો મિત્રો